વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથના કોડીનાર સૂત્રાપાડા પંથકમાં અંધારાપટ મેઘમહેર થઈ હતી. આ સાથે જ કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં આપ ફાટ્યું હોય તેમ આશરે 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને વરસાદી પાણી ક્યાંક સમાયા ના હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરો તળાવમાં ફેરવાયા હતા અને માર્ગો તથા બજારો જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ ગીર સોમનાથમાં જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે વીજળી ગુલ થઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના તમામ ગામોમાં વીજળી કાપનો જેટકોએ આદેશ આપ્યો છે. જેટકોના આદેશ બાદ સમસ્ત ગ્રામ્ય વિસ્તારમાં અંધાર પણ જવાયું છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે હાલ વાત કરીએ તો અનેક જગ્યા પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં અત્યારે હાલ વાત કરીએ તો ગીર સોમનાથની, તો ગીર સોમનાથમાં વરસાદને લઈને પાણી ભરાઈ ગયા છે અને હવામાન વિભાગની આગાહીના દ્વારા અત્યારે હાલ અનેક જગ્યાઓ પર હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાત કરીએ તો ગીર સોમનાથની, તો વરસાદને પગલે વીજળી ગુલ થતા જ ગીર સોમનાથ કુતિયાળાના ઘેર વીજળી વિહોણા બન્યા છે, જેમાં હજારો લોકો વીજળી વગર પરેશાન થઈ રહ્યા છે.